सचिन वोर्ड नंबर 30 માં આવેલા અંદાજે 35 વર્ષ જૂના સ્લમબોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા ગરીબોને આવાસ ફાળવી જગ્યા ઉપર નવે નામથી આવાસો બનાવવાની તેમજ એલોટ કરવા બાબતે આ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ પાર્ટી આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નાના મોટા મળીને 2600 થી વધુ આવાસોમાં પરપ્રાંતી લોકો પરિવાર સાથે વર્ષોથી રહે છે। આ સ્લમબોર્ડ 35 વર્ષોથી વધુ જૂના થઈ ચૂક્યા છે। આ તમામ મકાનો લોડ બેરિંગ સિસ્ટમથી બનાવાય છે। વર્ષ 2017 માં પત્તાના મહેલની જેમ બે ઇમારતો કડક ભૂસ થઈ રહી હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ગરીબોને ઘર વખરીને સામાન દટાઈ ગયો હતો। અહીં વરસાદી પાણીનો ચોક્કસ નિકાલ નહીં થતો હોવાથી પાણી ઇમારતની મૂળ સુધી પહોંચી ગયું છે। પાણી જમીનમાં પચી ગયું હોવાને કારણે ઇમારતની સ્ટેબિલિટી પણ ઘટી ગઈ હોવાથી નગરપાલિકાના સમયે અમુક ઇમારતો રહેવા લાયક નહીં હોવાના બોર્ડ પર મારી દેવામાં આવ્યા હતા। અહીં વસતા ગરીબો પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોવાને કારણે તેઓ અહીં રહેવા જ મજબૂર બન્યા છે, જેથી સ્લમને ડિમોલિશન કરી જ્યારે નવે નામથી બનાવવામાં આવે ત્યારે તેમાં મહાનગરપાલિકા દ્વારા સરકારી શાળા પણ ઊભી કરવામાં આવે, તેથી અહીં ભવિષ્યમાં વસવાટ કરનાર પરિવારોના બાળકોને અભ્યાસ માટે વધુ ટ્રાવેલિંગ ના કરવું પડે। વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ અને વોર્ડ નંબર 30 મને દત્તક આપેલો છે। છેલ્લા ઘણા સમયથી આ સચિન સુરત શહેરમાં આવી ગયું છે, પરંતુ એક સામાન્ય મીઠું પીવાનું પાણી અને જે અહીંયાના સચિન સ્લમ વિસ્તારમાં આ જે જર્જરિત મકાનો થઈ ગયા છે એની વારંવાર રજૂઆતો કરી છે, છતાં અધિકારીઓ દ્વારા અને અહીંયા શાસકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। એટલે અહીંયાના ત્યાંના સ્થાનિક રહીકોને સાથે રાખી અહીંયાના લોકો આવ્યા છે કે જે કંઈ પણ થશે તો આની જવાબદારી કોની, આ ખરેખર સરકારી જવાબદારી છે અને એને આની પૂરી કરવાની હોય, પરંતુ આ લોકો આ સામાન્ય માણસોને આમ આદમીને કંઈ ગણ્યા વગર પોતાના જ્યાં ફાયદા થતા હોય એમાં જ એને રસ છે અને આમ આદમીમાં રસ નથી। એટલા માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જો ટૂંક સમયમાં આ પાણીની અને આ આવાસના મકાનની સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને જે કંઈ પણ થશે તેની સમગ્ર જવાબદારી સરકારની છે। આવાસ કેટલી બિલ્ડિંગ છે અને કેટલા રહીશો રહે છે એમાં? એમાં અંદાજિત આમ ગણવા જઈએ તો હજારોની સંખ્યામાં છે, 4200 માણસો રહી છે ટોટલ, 4200 માણસો એટલે હજારોની સંખ્યા કહી શકાય, આવાસો 4200 છે, 4200 છે એટલે આની તમે સંખ્યા ગણો તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે। અને જો આ ખરેખર આમાં કંઈ આમ તેમ થયું હોય તો ખૂબ જ મોટી જાનહાની થાય છે અને સરકાર આમાં કંઈ પણ પગલાં લેતી નથી અને કંઈ લેવા માંગતી નથી એવું લાગે છે। અમારી માંગણી શું? અમારી માંગણી છે આવાસોને જો રિપેરિંગ થાય એટલા હોય એટલા રિપેરિંગ કરે અને બાકી નવા બનાવવામાં આવે ત્યાં સુધી જે આ લોકોને કંઈ શિફ્ટ કરવામાં આવે તો તેનું ભાડું આપી અને એને શિફ્ટ કરવામાં આવે અને સચિનને પીવાનું પાણી શુદ્ધ પાણી મળે તાત્કાલિક અસરથી તેવી અમારી આ બંને માંગણી છે। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।